બિલકુલ, ખાસ કરીને મને ઉનાળાની સિઝન આવી છે, તો હાલની જે આપે છે મને શિયાળામાં અમુક ક્વોન્ટિટીમાં કે અમુક સ્લેબમાં બનાવતા ક્વાટલી આપણે સેટઅપ કરું, તો ઉનાળાની આપો જે તળામાં તૈયારીને વગેરે વગેરે હાલ કે ઓર્ડર જોરશોરથી આવી રહ્યા છે કે ભાઈ નજીકના 15 દિવસની અંદર ઉનાળો પ્રવેશ કરી રહ્યા છે, તો ઉનાળાની જે હાલની આપની જે તૈયારીઓ ચાલી રહી છે અને લોકો ક્યાં ક્યાં સુધી આપણો આઈસ્ક્રીમ જાય છે, અને જે આપે કીધું ભાઈ કુડોસ અને ખુશ્બુ આ બે સેટઅપ આપ્યા છે, તો જે ખુશ્બુનો આઈસ્ક્રીમ છે એ તો સવાલ જ નથી કે ભાઈ દાદાને ઈચ્છા થાય કે મારે ખુશ્બુનો આઈસ્ક્રીમ ખાવો છે, આપણે એડમાં પણ હોય છે, બાલિકાને એમ થાય કે ભાઈ મારે ખુશ્બુનો આઈસ્ક્રીમ ખાવો છે, નાના દીકરાને પણ એમ થાય કે ભાઈ મારા બર્થડેમાં તો ખુશ્બુનો જ આઈસ્ક્રીમ ખાવો છે, એ સેટઅપ કર્યું છે, અને ઉનાળાની જે આપવા મને પોતાડામાં તૈયારી ચાલી છે શું છે? દર વર્ષે એવું હોય છે કે 4 મહિનાની જે ફાસ્ટ સિઝન હોય એમાં અમે 6 મહિના તૈયારી કરતા હોઈએ છીએ, અમારી સંપૂર્ણ તાકાત અમે અમારી તૈયારીમાં લગાવતા હોય છે કે સિઝનની અંદર કોઈ ડિસ્ટ્રીબ્યુટરને કોઈ ડીલરને શોર્ટ સપ્લાય ન થાય, એના માટે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારતા હોય છે, મશીનો વધારતા હોય છે, અમારા ટ્રાન્સપોર્ટિંગ વ્હીકલ હોય છે એ પણ વધારતા હોઈએ છીએ, તો અમારી સંપૂર્ણ તૈયારી સાથે અમે આ સિઝનમાં આવી રહ્યા છીએ. અમારા ડિસ્ટ્રીબ્યુટરોને અને અમારા ડીલરોને સંપૂર્ણ ઓર્ડર જે એના હોય એ સંપૂર્ણ એને માલ મળી રહે, અને જે લોકોનું વિઝન હોય છે કે આ વર્ષે અમારે 25% ગ્રોથ લેવો છે, તો આ વર્ષે અમે અમારા તમામ ડિસ્ટ્રીબ્યુટરને 50% ગ્રોથ આપીને એવી તૈયારી સાથે માર્કેટમાં આવી રહ્યા છીએ. બિલકુલ, ખાસ કરીને પાવર ઓફ મિલ્ક, પાવર ઓફ ક્વોલિટી, પાવર ઓફ ખુશ, જે આપ ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી કરી રહ્યા છો, તો જે મને મિલ્ક સાથે આપ જોડાયેલો છે કે સ્પેશિયલ આપણો વર્ડ્સ કે ભાઈ મારે ક્વોલિટી જ જોઈએ છે, ઓનલી ફોર ક્વોલિટી, ગ્રાહકને સારી વસ્તુ જ જોઈએ છે, એ માગવો જોઈએ, મારે એને કેવું ન પડે કે ભાઈ ખુશ્બુનો તમે ખાવ, એ એકવાર ખાય તો એનો આખા ફેમિલીમાં ચર્ચા થાય ભાઈ આઈસ્ક્રીમમાં ક્યાંનો છે, તો એ જે આપ ચિંતન કરી રહ્યા છો, સતત તમે મને મોનિટરિંગ કરી રહ્યા છો કે ભાઈ મારા જે કર્મચારીઓ શું કામ કરી રહ્યા છે, કેટલું સરસ સેટઅપ આપી રહ્યા છે, એની અંદર કેટલું ગ્લાસનું પ્રમાણ છે, કેટલું મિલ્કનું પ્રમાણ છે, કેટલું ક્વોલિટીનું પ્રમાણ છે, કેટલું આરોગ્ય જે આપ સતત મેન્ટેન કરી રહ્યા છો, આપ એનું એનાલિસિસ કરી રહ્યા છો, તો એ શું છે? કંપનીની અંદર અત્યારે છે ને મારી કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય ને એ પ્રોડક્ટનું પહેલાં અમે ટોટલી એનાલિસિસ કરતા હોઈએ છીએ, મિક્સ બન્યા પછી, પ્રોડક્ટ બન્યા પછી એનું ટોટલી લેબ ટેસ્ટિંગ થાય છે, ત્યારબાદ જ અમે એ પ્રોડક્ટને માર્કેટમાં મૂકતા હોઈએ છીએ. અમારી પણ કંઈક જવાબદારી છે લોકો પ્રત્યે, દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે, કે અમે જે કંઈ પણ ખોરાક બનાવીએ એ આરોગ્યપ્રદ હોવો જોઈએ, એના માટે તો અમે ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છીએ. આ ઉપરાંત ક્વોલિટી છે ને એ અમારો એમ છે, અમારું વિઝન છે 2037નું કે ભારતની ટોપ 5 કંપનીમાં ખુશ્બુનું સ્થાન હોય, તો એ અમે પબ્લિકલી એનાઉન્સ કર્યું છે, તો કાલ સવારે તમે પણ અમને કહેશો કે હિંમતભાઈ શું થયું તમારા વિઝનનું, તો અમે એટલા બધા એના માટે એની પાછળ ક્રેઝી છીએ, અમે એટલા એની પાછળ પાગલ છીએ કે અમારા વિઝન સુધી પહોંચવા માટે અમારે શું શું કરવું જોઈએ, તો જે કંઈ પણ કરવું પડે એ અમારી આખી ટીમ, માત્ર હું નહીં પણ ખુશ્બુની જે આખી ટીમ છે ને એ સતત ને સતત એની પાછળ લાગી રહી છે. અમે ગ્રોથ છે ને 2 ટાઈમ ગ્રોથ કરવા માગીએ છીએ દર વર્ષે, તો અને સતત 2 ટાઈમ ગ્રોથ અમે કરી પણ રહ્યા છીએ, હવે અમે 5 ટાઈમ ગ્રોથ કરવા માગીએ છીએ, તો એના માટે અમારે મહેનત જ કરવી પડશે, તૈયારીઓ જ કરવી પડશે, તો માત્ર ને માત્ર અમારી ટીમ મેનેજમેન્ટ કરે છે, અમારી પાસે 1000 એમ્પ્લોય છે એ માર્કેટમાં કામ કરી રહ્યા છે, સતત અને સતત ક્વોલિટી ઉપર ધ્યાન આપશું તો કંપનીનું નામ અને કંપનીનું વિઝન પૂરું થઈ જશે એવી મને શ્રદ્ધા જ નથી પણ વિશ્વાસ પણ છે. બિલકુલ, આપણે 2037નો એક સારો વિચાર આપ્યો ને સારું સેટઅપ આપ્યો કે કંપનીની 5 કંપનીમાં અમારું ખુશ્બુનું નામ હોવું જોઈએ, એ આપ ગૌરવ સાથે કહી રહ્યા છો અને એ વિઝન આપ સેટઅપ કરી રહ્યા છો, તો તમે જોતા હો તો ફોર એક્ઝામ્પલ મનોની જે કરિયાણાનો મોલ હોય એમાં પણ આઈસ્ક્રીમના સ્ટોલ જોવા મળે છે, જે નાના નાની કરિયાણાની દુકાન હોય કે પછી નાના નાના પાનની દુકાન હોય કે જ્યાં ખુશ્બુનું આઈસ્ક્રીમ આપણે ગાડી લઈને ગમીને ફરવા જતા હોય અને આ તો મારા ખુશ્બુ મારા ગામનું આઈસ્ક્રીમ છે, એ આપ જે ગૌરવને જે સેટઅપ કરી રહ્યા છો તો એ શું છે કે ભાઈ ગામે ગામ ખુશ્બુનો આઈસ્ક્રીમ હોવો જોઈએ, દરેક જગ્યાએ આઈસ્ક્રીમ ખુશ્બુનો હોવો જોઈએ, એ આપણે જે પ્રણ લીધું છે કે ભાઈ એમાં કંઈ ઘટવું જ ન જોઈએ, અને અભાવ કે ભાઈ મને ક્વોલિટી સાથે કે પછી રેટ સાથે કે પછી ગ્રાહકને જે મને નાના એને ફ્રીજ ન હોય તો ફ્રીજ તમે નાના માણસને આપીને કે ભાઈ ખુશ્બુનો આઈસ્ક્રીમ રાખી અને તમે બધી સવલત આપી રહ્યા છો નાના કસ્ટમરોને કે ભાઈ એની પાસે ફ્રીજ નથી, એ આર્થિક રીતે સેટઅપ નથી, તો એ નાના માણસને આઈસ્ક્રીમમાં જોડાવવું હોય ખુશ્બુમાં કે ભાઈ મારી દુકાન કરિયાણાની સાથે 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 મારે ખુશ્બુનો આઈસ્ક્રીમ રાખવો છે, તો એ આપ જે ગામડે ગામડે સેટઅપ કરી રહ્યા છો તે શું છે? દેશના ખૂણા ખૂણા સુધી, નાનામાં નાના એરિયામાં, નાનામાં નાના ગામડા સુધી ખુશ્બુનો આઈસ્ક્રીમ વેચાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એના માટે અમારી ઘણી સ્કીમો આવતી હોય છે ફ્રીજની, તો અમે એવી પણ હેલ્પ કરી રહ્યા છીએ ડીલરોને
આ ઉપરાંત અમારી જે પ્રોડક્ટ છે કે જે મોટા સેન્ટરમાં મળતી હોય છે, અમુક અમુક એવી હોય કે જે એવા એરિયા હોય, એવા જે ગામડાના એરિયા હોય, દૂરના ગામડા હોય કે ત્યાં આઈસ્ક્રીમ પહોંચતો ન હોય, તો ત્યાં પણ અમે સેટઅપ ઊભા કરી, નાના નાના પાર્લર ઊભા કરી અને એ લોકોને આઈસ્ક્રીમ મળી શકે એના માટેની અમારી તૈયારી આ વર્ષની છે. તો આ વર્ષે આખા ગુજરાતમાં ખુશ્બુ એ અમારું સ્લોગન છે અને ખુશ્બુ દરેક ગામમાં એ વિચારથી અમે 2023ના વર્ષનો શુભારંભ કર્યો છે અને એમાં અમને 100% સફળતા મળશે એવી અમને શ્રદ્ધા છે. બિલકુલ, ખાસ કરીને આ પેકિંગ વિશે વાત કરી, કેટલા પ્રકારનો આપણી પાસે આઈસ્ક્રીમ છે. અને ફોર એક્ઝામ્પલ, મને ફેમિલીને રાત્રના સમયમાં ઈચ્છા થઈ કે મારે ફેમિલી પેકમાં વેનીલા જોઈએ છે, ફેમિલી પેકમાં મારે ડ્રાય ફ્રૂટ જોઈએ છે, ફેમિલી પેકમાં કાજુ દ્રાક્ષ જોઈએ છે, તો એ જે આપણે સેટઅપ કર્યું છે ભાઈ 50 ml માંડીને 2 લિટર સુધી કે 1 લિટર સુધી, તો એ કેટલા પ્રકારની ક્વોલિટી છે અને કયા કયા પ્રકારનું પેકિંગ છે અને લોકો વધારે ક્યુ પસંદ કરે છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. 35 ml લઈ અને 5 લિટર સુધીના તમામ નાના મોટા કરીને 165 ટાઈપના અમે અલગ અલગ પ્રકારના પેકેજિંગ અને આઈસ્ક્રીમ બનાવી રહ્યા છે. જેવી લોકોને નીડ હોય એ મળી શકે એ માટે અમારો એક કોમન કન્સેપ્ટ છે કે 35 ml થી 5 લિટર સુધી, તો દરેક પ્રકારના પેકિંગ જે લોકોને અનુકૂળતા હોય એ પ્રમાણે મળી શકે છે. દરેક પાર્લરોની અંદર અમારી આ બધી પ્રોડક્ટ ત્યાં અવેલેબલ હોય છે, લોકો આરામથી લોકોને મળી શકે છે. બિલકુલ, મને 2008 થી ફોર એક્ઝામ્પલ આપની આઈસ્ક્રીમ સાથેની દોડ છે અને આજે 2023 છે, એટલે લમસમ 15 વર્ષની આસપાસ પૂરા થવા એવા છે, બરાબર છે. તો જે લોકોએ આઈસ્ક્રીમ નાના નાના બાળકથી માંડીને જે લોકોએ આઈસ્ક્રીમ ખાધો છે, જે ખુશ્બુનો આઈસ્ક્રીમ ખાધો છે, કે તમારા ડિસ્ટ્રીબ્યુટર છે એ આ ખુશ્બુથી આગળ આવ્યા છે કે મને ખુશ્બુનો આઈસ્ક્રીમ, તો એ લોકોનો કેવો આપ દિલથી આપ આભાર માનશો 15 વર્ષની સાથે, અને લોકો સતત ખુશ્બુ આઈસ્ક્રીમની ક્વોલિટીમાં કે કાંઈ મને સલાહ સૂચન કે પત્ર દ્વારા કે ફોન દ્વારા મને કંઈ કહેવા માગતા હોય, શુભેચ્છા પઠાવવા માગતા હોય, ભાઈ આવી અમારા ગામમાં આઈસ્ક્રીમ મળતો નથી કે આ ગામમાં આ વસ્તુ જરૂરી છે, તો શું આપશો સંદેશો લોકોને? અને યુવાધન અત્યારે બેરોજગાર વધી રહી છે, તો ઉનાળાનો મારે ક્યાંથી કોન્સેપ્ટ પકડે તો ફોર એક્ઝામ્પલ 15-20 હજાર કે 25 હજાર મહિને કમાઈ શકે, તો એવું ખુશ્બુનું આજે સેટઅપ છે, તો એ વિશે યુવાનોને વગેરે વગેરે શું આપશો સંદેશો? આ વખતે હું તમને જે વાત કહું ને, અમે કન્સેપ્ટ કર્યો છે કે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત. તો કોઈ પણ તમારા ચાલુ બિઝનેસમાં તમે 20 હજાર રૂપિયાનું રોકાણ કરી દર મહિને 10 હજાર જેવી આવક ઊભી કરી શકો એવું અમે એક સેટઅપ કરેલું છે. તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિચારો છે કે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત, તો એ આત્મનિર્ભર ગુજરાતના જે એમના પ્રણ છે, એનું જે વિચાર છે, એને ચરિતાર્થ કરવા માટે ખુશ્બુ આઈસ્ક્રીમ કટિબદ્ધ છે. દરેક નાનામાં નાના વેપારીને દર મહિને 10 હજારથી વધુ માર્જિન મળી શકે, નફો મળી શકે એવા અમે કન્સેપ્ટો તૈયાર કર્યા છે. કારણ કે આજે ડિસ્ટ્રીબ્યુટર અને ડીલર જો એ મોટો થશે તો જ કંપની મોટી થવાની છે. એટલે સૌથી મોટો આભાર હું મારા ગ્રાહક મિત્રોનો માનું છું કે જેના હિસાબે આજે ખુશ્બુ કંપની ઊભી છે. અમારા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો, અમારા ડીલર મિત્રો દિવસ રાત દોડી દોડી અને ખુશ્બુ કંપનીની પાછળ જે એ લોકો જહેમત ઉઠાવી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, એ મહેનત એ ખુશ્બુ કંપની એ પોતાની છે એ રીતે મહેનત કરે છે. મારી પાસે જે ડિસ્ટ્રીબ્યુટરો ડીલરો છે એ મારા કસ્ટમર જ નથી, પણ ખુશ્બુ પરિવારના એ લોકો સભ્યો છે અને અમે એને એવું જ માન આપીએ છીએ કે જે અમારા પરિવારના સભ્યો છે. અને આજે ખરાબમાં ખરાબ સમય, જે 2 વર્ષ ખરાબ ગયા કોવિડના મને ખબર છે, ત્યારે પણ એ લોકો અમારી સાથે ઊભા હતા, ટ્રસ્ટથી મસ્ત નથી થયા, ખરાબ પરિસ્થિતિમાં અમારી સાથે ઊભા રહ્યા, તો આજે તો સારી પરિસ્થિતિ છે. લોકો ખૂબ મહેનત કરે છે, ખૂબ પૈસા કમાય છે અને સારામાં સારું જીવન જીવે છે ખુશ્બુ સાથે જોડાય અને લોકોના જીવનમાં જે ફેરફાર થયા છે એ ફેરફાર જોઈ અને મને ખૂબ આનંદ થાય છે કે એ જ મારો નફો છે. કારણ કે લોકો ખુશ થાય છે ને ત્યારે અમને મજા આવે છે અને મારું સ્લોગન પણ છે કે બાટે ખુશિયા. તો એ અમારા સૂત્રને અમે ચરિતાર્થ કરી રહ્યા છીએ અને લોકો પણ ખૂબ સાથે જોડાઈ રહ્યા છે, એનો અમને ખૂબ અંદરથી આનંદ આવે છે. વિશેષમાં મને કંઈ ટીપ, નવી ટીપ્સ આપવા માંગતા હોય કે કંઈ મને ખુશ્બુ વિશેમાં આવતા દિવસોમાં આપણું કંઈ સેટઅપ હોય તો આપ કહી શકો છો? ખુશ્બુ 2024-25માં આઈપીઓ લાવી રહી છે, એમાં અમારું જે વિઝન છે એનો એક ભાગ જ છે આઈપીઓ. એમાં અમારા જે ડિસ્ટ્રીબ્યુટર મિત્રો છે, મેં હું અવારનવાર અમારી જે મિટિંગો થતી હોય છે
એમાં હું અવારનવાર કહેતો હોઉં છું કે જે ડિસ્ટ્રીબ્યુટર મિત્રો છે ને એ કંપનીના પાર્ટનરો છે, તો 2024-25 મારા તમામ ડિસ્ટ્રીબ્યુટરો અને તમામ ડીલરોને હું કંપનીના પાર્ટનરો બનાવવા જઈ રહ્યો છું. બિલકુલ, આઈપીઓ લોન્ચ કરી અને સૌને હું શેર હોલ્ડર બનાવી અને એક અલગ જ દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છીએ આઈસ્ક્રીમમાં અમે. અને માત્ર આઈસ્ક્રીમ જ નહીં, ફૂડની ઘણી કેટેગરીમાં અમે આવી રહ્યા છીએ. તો હું આજે સંદેશો આપવા માગું છું કે સૌથી વધુ લોકો અમારી સાથે જોડાય અને પોતાના અમારા વિઝન સાથે પોતાનું વિઝન જોઈ, અમારું વિઝન છે 2037, તો 2037ના વિઝનમાં સૌ જોડાય એવું મારું આહ્વાન છે. બિલકુલ. દર્શક મિત્રો, માનનીય હિંમતભાઈ પોકે એટલે એમ કે ખુશ્બુ આઈસ્ક્રીમના માલિક MD, જે આજે અમને એક ચર્ચા કરવાનો ખૂબ જ અમને ટાઈમ ફાળવો, અમને સ્પેશિયલ કીધું ભાઈ તમે આ ટાઈમ આવો અને અમે એમની મુલાકાત લીધી. ખૂબ અમને આનંદ આવ્યો અને ખૂબ એમણે પોતાની રિયાલિટી દર્શાવી કે જેને કહેવાય કે પાવર ઓફ મિલ્ક, પાવર ઓફ આઈસ્ક્રીમ, પાવર ઓફ ખુશ્બુ, પાવર ઓફ કુડોઝ, અને જેને કહેવાય કે એક સારામાં સારી વસ્તુ આપી અને અલગ અલગ પ્રકારની મનોને રાવણાનું આઈસ્ક્રીમ કે પછી મનોને મેંગોનું આઈસ્ક્રીમ કે નવું નવું વિચાર યાદ કરે છે અને નવી નવી વસ્તુ લોકોનો ડિમાન્ડ આવે છે કે હિંમતભાઈ અમારે આવો આઈસ્ક્રીમ જોઈશે, આવી દો અમારી દુકાનમાં, આ ડિમાન્ડ માગે છે કે ભાઈ મનોને વેનિલા આઈસ્ક્રીમ એ ટાઈપનો જોઈશ કે દર્દી પણ ખાઈ શકે અને એને ડાયાબિટીસની અંદર નડીને, એવું અલગ અલગ સેટઅપ કરી અને ભારતભરમાં જેને ત્યાં તમે ગમે ગામ જાઓ મોટા સિટીમાં તો ખુશ્બુનો આઈસ્ક્રીમનો સ્ટોલ પણ જોવા મળશે, એમનું બોર્ડ પણ જોવા મળશે અને તમને આનંદ થશે કે આ તો મારા ડેરીનો ખુશ્બુ છે, મારા અમરેલી જિલ્લા કે રાજકોટ જિલ્લાનું છે, ગોંડલ તાલુકાનું છે. તો એ જે ખુશ્બુ આઈસ્ક્રીમની જે અલગ અલગ પ્રકારની ક્વોલિટી બનાવી અને સારામાં સારું સેટઅપ આપી રહ્યા છે અને મેગા સિટીની અંદર એક આઉટલેટ એવા પ્રકારનું બનાવવામાં આવ્યું છે કે ભાઈ બર્થડે મનાવવો છે તો ચાલો ખુશ્બુના આઉટલેટમાં જઈએ અને ત્યાં બર્થડે મનાવ્યો, ત્યાં માનોને પાઉં ભાજી પણ મળે છે, ઢોસા પણ મળે છે, અલગ અલગ પ્રકારના પફ મળે છે વગેરે વગેરે અલગ પ્રકારનો સ્નેક્સ કે જેને કહેવાય કે ખુશ્બુની સાથે આપણે જન્મદિવસ મનાવીએ, યુનિવર્સિટી મનાવીએ અને લગ્ન પ્રસંગમાં પણ કાંઈ ઓર્ડર આપવા માગતા હોય તો ચોક્કસથી ખુશ્બુ આઈસ્ક્રીમનો સંપર્ક કરશો. આપણા ઘરે બેઠા એમ કે ક્વોન્ટિટીમાં ઓર્ડર હશે તો ચોક્કસથી સર્વિસ અને પણ આઈસ્ક્રીમ મળી શકશે. અને વગેરે આપને કાંઈ આઉટલેટ બનાવવા માગતા હોય કે નાની એવી આપની દુકાન હોય અને આત્મનિર્ભર યોજનામાં આપ જવા માગતા હો તો ચોક્કસથી ખુશ્બુ આઈસ્ક્રીમનો સપોર્ટ મળી શકે છે. એમ્બલ TV ન્યૂઝ, મનોજ સેદાણી, હિંમતભાઈ પોકિયા સાથે, એમ્બલ TV ન્યૂઝ, મનોજ સેદાણી, ડેરી કુમાર.